અગર સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કહી શકાય કે ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ. મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સાથે જ કહી શકાય કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે નિવેદન આપ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કહી શકાય કે રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, ચિરાગ પટેલના કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું નિવેદન ચિરાગ પટેલે આપ્યું છે. રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, કહી શકાય કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે નિવેદન આપ્યું છે. રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. તેઓએ કહ્યું છે કે ચિરાગ પટેલના કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે. ચિરાગ પટેલનું આ મહત્વપૂર્ણ નિર્ણય, હાલ તેઓએ રાજીનામું આપ્યું છે, સાથે જ તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલે નિવેદન આપ્યું છે, કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે. તેઓએ કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે. ચિરાગ પટેલનું આ મહત્વપૂર્ણ નિવેદન, કહી શકાય નિવેદન સામે આવ્યું છે. રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસમાં હજુ ઘણા ધારાસભ્યો નારાજ પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી હજી રાજીનામા પડશે તેવું ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, કહી શકાય સાથે ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલનું નિવેદન પ્રાપ્ત થયું છે. નિવેદન સામે આવ્યું છે. રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે. કોંગ્રેસમાં હજી ઘણા ધારાસભ્યો નારાજ પણ જોવા મળી રહ્યા છે તેવા અનેક નિવેદનો ચિરાગ પટેલે આપ્યા છે. કોંગ્રેસમાંથી હજી રાજીનામા પડશે તેવું ચિરાગ પટેલે નિવેદનમાં કહ્યું છે. ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ. મહત્વપૂર્ણ સમાચાર, ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે અને તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. તો રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, કહી શકાય કોંગ્રેસમાં હજી ઘણા ધારાસભ્યો નારાજ જોવા મળ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી હજુ રાજીનામા પડી શકે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. ચિરાગ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસ પહેલા સામે રાજીનામા પડી શકે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, તેમના નિવેદન સામે આવી રહ્યા છે. ચિરાગ પટેલના એકાએક રાજીનામા આપ્યા બાદ તેઓ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ જૂથવાદ ધરાવે છે, શું માહિતી? જે બિલકુલ, રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથે પ્રથમ પ્રતિક્રિયા આપી છે, જેમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો હોવાનો એક આક્ષેપ કર્યો છે. કોંગ્રેસની અંદર કોઈ સંકલન નથી, તે કોઈ નેતાગીરી નથી. એટલું જ નહીં, અત્યારે હાલ પણ એક, બે અને ચાર વ્યક્તિઓના નામે જ કોંગ્રેસ ચાલી રહી છે. એની અંદર રજવાડા જેવો માહોલ છે. વૈભવી ખર્ચા અને વૈભવી ઠાઠમાંથી કોંગ્રેસ બહાર આવતી નથી તેવા આક્ષેપો ચિરાગ પટેલે કહે છે. ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે કોંગ્રેસ એક સમય હીરો હતી, પરંતુ આજે ઝીરો બની ગઈ છે. કોંગ્રેસની અંદર ગુજરાતમાં જે હજુ પણ ધારાસભ્યો છે તે પણ અંદરથી દુઃખી છે. તેમને તેમની વાત પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે ટૂંક સમયમાં ચિરાગ જી ઉજ્જવલ જોડાયેલા રહેજો અમારી સાથે. ખંભાતના ધારાસભ્ય માન્ય શ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર, ચિરાગ પટેલે કોંગ્રેસ પર મોટો આરોપ પણ કર્યો છે અને રાજીનામું હાલ તેઓએ આપ્યું છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. તો રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલનું મોટું નિવેદન જોવા મળ્યું છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ધર્યું છે. કોંગ્રેસમાં હજી ઘણા ધારાસભ્યો નારાજ જોવા મળી રહ્યા છે તેવા અનેક નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી હજી રાજીનામા પડી શકે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. ખંભાતના ધારાસભ્ય માન્યશ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે. તો કોંગ્રેસમાં હજી ઘણા ધારાસભ્યો નારાજ જોવા મળી રહ્યા છે તેવા અનેક નિવેદનો ચિરાગ પટેલના સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી હજી રાજીનામા પડી શકે છે તેવું નિવેદન પણ અનેક નિવેદનો તેમના હાલ સામે આવી રહ્યા છે. રાજીનામા આપ્યા બાદ તેમના નિવેદનો સામે આવ્યા છે. ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસમાં હજી પણ ઘણા ધારાસભ્યો નારાજ જોવા મળ્યા છે તેવા અનેક નિવેદનો તેમના સામે આવ્યા છે. જી ઉજ્જવલ વ્યાસ અમારી સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાંથી હજી પણ રાજીનામા પડી શકે છે તેવા અનેક નિવેદનો હાલ તેમના સામે આવી રહ્યા છે, શું માહિતી? જી જણાવી દઉં કે હાલ તો કોંગ્રેસમાં હજી પણ રાજીનામા પડી શકે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર, ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે. મોટો આરોપ લગાવ્યો છે, કહે છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવા અનેક નિવેદનો તેમના હાલ પ્રાપ્ત થયા છે, હાલ સામે આવી રહ્યા છે. કહી શકાય કે રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો કોંગ્રેસમાં હજી પણ ઘણા ધારાસભ્યો નારાજ જોવા મળે છે, નારાજ જોવા મળ્યા છે. કોંગ્રેસમાંથી હજી પણ રાજીનામા પડી શકે છે તેવું નિવેદન ચિરાગ પટેલનું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. કોંગ્રેસ પહેલા હીરો હતી, હવે ઝીરો છે તેવા અનેક નિવેદનો ચિરાગ પટેલના સામે આવી રહ્યા છે. 370 દિવસમાં ચિરાગ પટેલના સૂર બદલાયા છે. રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસમાં હજુ ઘણા ધારાસભ્યો નારાજ જોવા મળ્યા છે. જુજવલ વ્યાસ અમારી સાથે જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી હજી પણ રાજીનામા પડી શકે છે તેવું ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે, શું માહિતી? જે બિલકુલ, ચિરાગ પટેલના નિવેદન સાથે જો વાત કરવા જઈએ તો કોંગ્રેસમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપનો કેસરિયો ધારણ કરે તેવા સ્પષ્ટ સંકેતો ચિરાગ પટેલે રાજીનામા બાદ મીડિયા સમક્ષ આપ્યા છે. આપને જણાવી દઉં કે ચિરાગ પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે કોંગ્રેસની અંદર કોઈ સંકલન નથી, એટલું જ નહીં અંદર આંતરિક પ્રોબ્લેમના કારણે કોંગ્રેસ આજે હીરોમાંથી ઝીરો બની ગઈ છે, કોંગ્રેસ વિખેરાઈ ગઈ છે. એટલે તૂટથી કોંગ્રેસને બચાવવા હોય કોઈ વિકલ્પ જ નથી. અત્યારે હાલ જે ધારાસભ્યો છે તે પૈકી મોટા ભાગના ધારાસભ્યો ટૂંક સમયમાં જ રાજીનામું આપશે તેવા સ્પષ્ટ સંકેતો ચિરાગ પટેલ તરફથી વહેતા થાય છે. એટલે આંતરિક બાબતોની સ્પષ્ટીકરણ કર્યું નથી, પરંતુ સંકેતો સાથે કહ્યું છે. એટલે એનો મતલબ એવો થઈ શકે કે 31 ડિસેમ્બર પહેલા કોંગ્રેસમાંથી પણ હજુ વધુ વિકેટો ખરી પડે તેવા સ્પષ્ટ સંકેતો ચિરાગ પટેલ તરફથી આપવામાં આવ્યા છે. જી શ્રેતા. જી અવગત આપવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસમાંથી હજી રાજીનામા પડી શકે છે તેવા નિવેદનો હાલ ચિરાગ પટેલના સામે આવી રહ્યા છે. ચિરાગ પટેલનો કોંગ્રેસ પર મોટો આરોપ જોવા મળ્યો છે. તો કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે તેવું ચિરાગ પટેલે કહ્યું છે. એકાએક તેમના નિવેદનો સામે આવી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસમાં હજી પણ ધારાસભ્યો નારાજ જોવા મળી રહ્યા છે, ધારાસભ્ય નારાજ જોવા મળી રહ્યા છે તેવા અનેક નિવેદનો કોંગ્રેસમાંથી હજી રાજીનામા પડી શકે છે તેવા નિવેદનો હાલ ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે.